સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. બિલ્ડિંગની લિફ્ટમાં 27 વર્ષીય યુવક દ્વારા કિશોરી સામે અશ્લીલ હરકતો કરી છેડતી કરી હતી. ઘટનાના પગલે અડાજણ પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસ છેડતીની કરાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 15 વર્ષીય કિશોરી દ્વારા રડતા રડતા સમગ્ર હકીકત તેમના માતા પિતાને જણાવી હતી. પોતાની દીકરીની વાત સાંભળીને માતા પિતા યુવક સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે લિફ્ટમાં સીસીટીવી હતા ત્યારે લાડકીની વાત સાચી છે કે ખોટી તે જાણવા લિફ્ટને સીસીટીવી ચેક કરાવવા આવ્યા હતા, જ્યાં લિફ્ટમાં સીસીટીવી ચેક કરતાની સાથે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને યુવકની તમામ હરકત સીસીટીવીથી સામે આવી ગઈ હતી. યુવકની અશ્લીલતાના પુરાવા સાથે માતા પિતાને અડાજણ પોલીસ મથક ગયા હતા. વિકૃત યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ વિકૃત યુવક સાગર પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જી, ગઈકાલે અડાજણ પોલીસ વિસ્તારમાં એક ફરિયાદી દ્વારા રજૂઆત મળેલ કે તેના એપાર્ટમેન્ટમાં કોઈ માણસે તેની દીકરી સાથે બીભત્સ વર્તન અને ચેન ચાળા કરેલા હોવાની રજૂઆત આધારે અડાજણ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ઘનિષ્ઠ તપાસ કરતા સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવા એકત્રિત કરતા પોલીસને સત્યની ખરાઈ થતા સદર આરોપીનું નામ ઠામ સરનામું જાણી અને આરોપીને ગઈકાલ રાત્રે ડિટેન કરેલા હતા અને આજે રોજ એને અટક કરવામાં આવેલ છે અને તેની કાયદેસરની તપાસ ચાલુ છે. સાહેબ, કોણ છે આરોપી અને કઈ રીતના કૃત્ય કર્યું છે? જી, આરોપી છે સાગર સુનિલભાઈ પટેલ, જે સંસાર ઘંટાવાલા પાનની બાજુમાં અડાજણ ગામમાં રહે છે અને તેની નાની મોટી હરકતો જે સીસીટીવી ફૂટેજમાં આવેલ છે તે આધારે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેને અટક કરવામાં આવી છે. આગળ કોઈ વાર આવું કર્યું છે ને આ બનાવ ક્યાં બન્યો હતો? જી, આ બનાવ જે તે એપાર્ટમેન્ટની લિફ્ટમાં બનેલ છે અને અગાઉ તેનો હાલ સુધીના ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી, પરંતુ તેની પણ ખરાઈ કરવામાં આવનાર છે.